गुड मॉर्निंग फ्रेंड्स, तपोवन ग्रुप ऑफ स्कूल में आपनु हार्दिक स्वागत है। धोरण 11 चैप्टर नंबर 3 त्रिकोणमिति विधेय। कालना लेक्चर में आपणे विधेयना विस्तार एटले के कोईपण रकम साइन कॉस टेन सेक कोसेक वर्ग होय के मानाक होय एना प्रदेश की चर्चा करी, एना विस्तार की चर्चा करी अने साथे साथे एना शून्यना गण की चर्चा करी के शून्यना गण शोधो एवुं कीधुं होय तो जे रकम आपी होय एने एफ एक्स बराबर 0 लई अने आपणे एना शून्यनी चर्चा करता था। एमानो एक दाखलो बाकी रही गयो तो ए दाखलो करिए। चलो छेल्लो दाखलो। ए कॉस स्क्वेर पी एक्स वत्ता क्यू वत्ता बी। ए कॉस स्क्वेर पी एक्स वत्ता क्यू वत्ता बी। આપણે એવું કહેતા હતા વિસ્તાર શોધવાના દાખલામાં કે પહેલાં વિધેય જોવાનું કયું છે, તો કે આમાં વિધેય છે કોસ। કયું છે? કોસ। તો એનો વર્ગ છે, તો આપણને ખબર છે કોસનો વિસ્તાર ક્યાંથી ક્યાં, તો કે -1 થી 1। પણ જો એનો વર્ગ કરો તો એ વિસ્તાર થઈ જાય 0 થી 1। ચાલો અહીંયા હું 0 થી 1 લખી જ નાખું છું, 0 થી 1 લખી જ નાખું છું। તો અહીંયા હું એવું લખું છું, પહેલાં લખતા નહીં કોઈ ભૂલ પડવાની છે એટલા માટે ખોટું લખવાનો છું। તો કોસ સ્ક્વેર પી એક્સ વત્તા ક્યુ ની કિંમત છે ક્યાંથી ક્યાં? 0 થી 1 સુધી। 0 થી 1 સુધી। હવે એનો મારે ગુણાકાર કરવાનો કોની સાથે? તો કે એ સાથે કરીએ, એ વડે ગુણાકાર। તો એ કોસ સ્ક્વેર પી એક્સ વત્તા ક્યુ બિલોંગ્સ ટુ 0નો ગુણાકાર એ સાથે તો જવાબ 0, 1નો ગુણાકાર એ સાથે તો જવાબ એ। બોલો વાત સાચી પડી ખબર? એટલે બધા જ એમ કહે છે હા બરાબર છે, ના બરાબર નથી। શું કામ નથી? એ માટે થઈને હું એક કામ કરું છું, આ દાખલામાં એ બરાબર 2 લઈ લઉં। શું લઈ લઉં? એ બરાબર 2। તો અહીંયા જો મેં 2 વડે ગુણાકાર કર્યો હોત તો જવાબ મારો આવો આવે 0 થી 2। જવાબ મારો કયો આવે? 0 થી 2। પણ જો એની જગ્યાએ -2 હોય, શું હોય? -2। તો હવે આનો ગુણાકાર કરું તો બિલોંગ્સ ટુ આવું થાય કે 0 થી -2। હવે તમે એમ કહેશો કે સાહેબ અંતરાલમાં તો ડાબી બાજુ હંમેશા નાની કિંમત હોય। હા 100% વાત સાચી। તો અસમતા બદલાઈ જાય, અસમતા બદલાઈ જાય, એનો મતલબ -2 આવી જાય આ બાજુ, 0 આવી જાય આ બાજુ, તો હવે આ અંતરાલ સાચો, હા કે ના? પણ આ ક્યારે? એની કિંમત ઋણ હોય ત્યારે। પણ જો એની કિંમત ધન હોય તો? એની કિંમત ધન હોય તો? ધન હોય તો ભાઈ એ જ છે ને, 2 ના 2 જ રહેશે પાક્કું। તો અહીંયા આપણને ખબર નથી કે એની કિંમત કેવી છે, ધન છે ઋણ છે કે શૂન્ય છે, એ આપણને ખ્યાલ નથી, બરાબર? તો આપણે પહેલાં તો એની કિંમત જોવી પડે, ધન હશે ઋણ હશે કે 0 હશે, ખ્યાલ આવશે? તો કરીએ, ચાલો ધન ઋણ કે શૂન્ય માટે તો લખીએ પહેલાં કે અહીં આને હું fx કહી દઉં છું। ધારો કે એફ ઓફ એક્સ બરાબર એ કોસ સ્ક્વેર પી એક્સ વત્તા ક્યુ વત્તા બી। અહીં એ માટે 3 શક્યતા, એ માટે 3 શક્યતા કઈ કઈ? નંબર 1, એ બરાબર 0, એ બરાબર 0, ધન પણ હોઈ શકે ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે, તો એ બરાબર 0 લેતા। ચલો એ બરાબર 0 આ fx માં તમે મૂકશો તો fx બરાબર જવાબ મળવાનો તમને બી। fx બરાબર જવાબ કયો મળવાનો? બી। કોઈ પણ કિંમત મૂકો x ની, જવાબ હંમેશા બી। કોઈ પણ કિંમત મૂકો, જવાબ હંમેશા બી જ, બી જ મતલબ બી, બી બી ફોર બોલ, કે fx બરાબર તમને બી જ મળે છે। x ની કિંમત 3 મૂકો બી, 5 મૂકો બી, 7 મૂકો બી, 0 મૂકો બી, -1 બી। આનો મતલબ કે કિંમત અલગ અલગ, જવાબ 1, કિંમત અલગ અલગ, જવાબ 1, વિધેય બની જાય અનેક 1। પણ વિધેયના પ્રકારમાં જોઈને આવ્યા હતા કે બધી જ કિંમતો માટે માત્ર એક જ આપણને વિસ્તાર ગણમાં એક જ સભ્ય મળતો હોય તો આવા વિધેયને કહેવાય અચળ વિધેય। કેવું વિધેય? અચળ વિધેય। અહીંયા લખી શકાય fx બરાબર બી, એટલે આ વિધેય કેવું બની ગયું? અચળ વિધેય। તો અચળ વિધેયનો વિસ્તાર એકાકી, એકાકી, તો RF એનો વિસ્તાર આપણને મળે છગડીયા કૌંસમાં બી,
छगड़िया काउंस में बी मात्र एक ज आवशे ख्याल आवशे आ तमारो ए नी किंमत जीरो होय तो नंबर बे लईए चलो नंबर बे के मानी लो ए ग्रेटर देन जीरो ए ग्रेटर देन जीरो एटले केवा तो के ए धन छे ए केवा छे धन तो एफ एक्स में मूको कई फरक पड़े नहीं तो एनो मतलब एफ एक्स बराबर ए कॉस स्क्वेर पी एक्स वत्ता क्यू वत्ता बी पक्कू चलो तो कॉस की किंमत आपने खबर है कि कॉस स्क्वेर पी एक्स वत्ता क्यू नो जवाब मने मळे क्या थी क्या जीरो थी वन में कोनी साथे गुणाकार करवानो ए वडे ए केवा छे धन छे धन वडे गुणाकार करो तो असमता बदलाय नहीं અસમતા બદલાય નહીં હવે તમને એમ થાય કે આમાં ક્યાં અસમતા છે છે જ ભાઈ આવું લખ્યું હોય કે એક્સ બિલોંગ્સ ટુ ટુ થી ફોર નો મતલબ શું થાય કે ભાઈ ટુ લેસ ધેન એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ફોર હા કે ના યાદ રહેશે એટલે આ અસમતા સ્વરૂપે પણ લખી શકાય ચલો એ વડે ગુણાકાર કરું છું અસમતા બદલાવાની નથી તો એ કોસ સ્ક્વેર પી એક્સ વત્તા ક્યુ બિલોંગ્સ ટુ ઝીરોથી લઈને એ ઝીરોથી લઈને એ એ વડે ગુણાકાર એ મારા ધન છે એમાં હવે કેટલા ઉમેરવાના બી ઉમેરવા હોય તો બંને બાજુ ઉમેરવા પડે તો એ કોસ સ્ક્વેર પી એક્સ વત્તા ક્યુ વત્તા બી બિલોંગ્સ ટુ બોલો બી કોમા એ પ્લસ બી બંને જગ્યાએ બી ઉમેરી દીધા વિચારી કહેજો આ તમારી રકમ હા કે ના અહીંયા લખવું હોય તો લખાય એફ એક્સની કિંમત ક્યાંથી ક્યાં બીથી એ પ્લસ બી એફ એક્સની કિંમત ક્યાંથી ક્યાં બીથી એ પ્લસ બી યાદ રહેશે પક્કું ત્રીજી શક્યતા લઈએ ચાલો ત્રીજું એ લેસ ધેન ઝીરો ઋણ માટે કેવા માટે ઋણ માટે તો એફ એક્સ રકમ તો એની એ જ રહે આ થોડું માનાંક છે આગળ આપણે એને માઇનસ આપી શકીએ એ કોસ સ્ક્વેર પી એક્સ વત્તા ક્યુ વત્તા બી એ કોસ સ્ક્વેર પી એક્સ વત્તા ક્યુ વત્તા બી ચલો કરીએ તો કે હવે કોસ સ્ક્વેરની કિંમત આપણને ખબર છે ક્યાંથી ક્યાં તો કે ઝીરોથી વનમાં ક્યાંથી ક્યાં ઝીરોથી વનમાં એ વડે હું ગુણાકાર કરું તો અસમતા બદલાઈ જાય કારણ આપો એ કોસ સ્ક્વેર પી એક્સ વત્તા ક્યુ બિલોંગ્સ ટુ અહીંયા થઈ જાય માઇનસ એથી ઝીરો કારણ એ લેસ ધેન ઝીરો ઋણ સંખ્યા વડે ગુણાકાર કરો તો અસમતા બદલાય ઋણ વડે ગુણાકાર કરો તો અસમતા બદલાય હવે એમાં કેટલા ઉમેરવાના બી તો એ કોસ સ્ક્વેર પી એક્સ વત્તા ક્યુ વત્તા બી બિલોંગ્સ ટુ તો કે કેટલા બી માઇનસ એ પણ લખી શકો અથવા માઇનસ એ વત્તા બી અને અહીંયા પણ બી આ તમારી રકમ જ હતી ને તો એફ એક્સ બિલોંગ્સ ટુ માઇનસ એ વત્તા બી કોમા બી આ થઈ ગયો તમારો વિસ્તાર આ ત્રણે ત્રણ અલગ અલગ વિસ્તાર મળ્યા અને એક સાથે લખવા હોય તો લખી શકાય વિસ્તાર આર એફ બરાબર છગડીયા કૌંસમાં એક વખત મને વિસ્તાર મળે છે બી ગણમાં બી એક વખત મને વિસ્તાર મળે છે સૌરૂદ બી કોમા એ પ્લસ બી એક વખત મને વિસ્તાર મળે છે માઇનસ એ વત્તા બી કોમા બી હા કે ના આ બી ક્યારે મળે છે કે જ્યારે એ બરાબર ઝીરો હોય ત્યારે બીથી લઈને એ પ્લસ બી સુધીની કિંમત ક્યારે મળે છે કે જ્યારે એની કિંમત ગ્રેટર ધેન ઝીરો હોય ત્યારે આ કિંમત ક્યારે મળે છે એની કિંમત લેસ ધેન ઝીરો હોય ત્યારે યાદ રહેશે તો આ થઈ ગયો તમારો છેલ્લો દાખલો એક રકમ આપેલી હતી એફ ઓફ એક્સ બરાબર એ કોસ સ્ક્વેર એક્સ પી એક્સ વત્તા ક્યુ વત્તા બી વિસ્તાર શોધવા માટે આગળ તમને કીધું હતું તેમ કે પહેલાં તમારે વિધેય જોવાનું કયું વિધેય આપેલું છે તે તો વિધેય તમને આપેલું છે કોસ તો કોસનો વિસ્તાર તમને ખબર હોવી પડે ક્યાંનો તો કે માઇનસ વનથી વનનો પણ જો એનો વર્ગ કરો તો એનો વર્ગ કરો તો કિંમત ધન બની જાય એનો વર્ગ કરો તો કિંમત ધન બની જાય તો કોસ સ્ક્વેરનો વિસ્તાર ક્યાંથી ક્યાં ઝીરોથી વન આગળ સંખ્યા કોઈ વાસ્તવિક સંખ્યા તમને આપેલી છે એ કે એ કેવી છે તમને ખબર નથી ધન છે ઋણ છે શૂન્ય છે કેવી છે તમને ખબર નથી યાદ રહેશે ચલો નથી ખબર અહીં થોડોક મેં લોચો મારેલો શો તમે
કોસ સ્ક્વેરની કિંમત 0 થી 1 પછી મેં એ વડે ગુણાકાર કર્યો એ ઋણ છે એ ખબર છે એટલે અસમતા બદલાવવાની છે પણ 1 નો ગુણાકાર તો આ પ્લસ જ આવવાના આ પણ પ્લસ એ વત્તા બી પ્લસ ના લખો તો પણ ચાલશે આપણે અસમતા બદલી નાખીએ એટલે માઇનસ લખવાની જરૂર નથી બરાબર ચાલો તો એ કેવા છે તમને ખબર નથી ધન છે ઋણ છે કે શૂન્ય છે ચલો ખબર નથી તો વારાફરતી ત્રણે ત્રણ શક્યતા લઈ લઈએ તો અહીં એ માટે ત્રણ શક્યતા નંબર 1 એ બરાબર 0 ઉપરનું જે સમીકરણ છે એફ ઓફ એક્સનું એમાં તમે કિંમત મૂકો તો એફ ઓફ એક્સ બરાબર એ કોસ સ્ક્વેર પી એક્સ વત્તા ક્યુ વત્તા બી હવે એની કિંમત જો 0 હોય તો 0નો કોસના વર્ગ સાથે ગુણાકાર થઈ જાય 0 વધે માત્ર બી શું વધે બી એનો મતલબ એફ એક્સ બરાબર બી કિંમત કોઈ પણ મૂકો જવાબ બી જ મળે કિંમત કોઈ પણ મૂકો જવાબ તમને બી જ મળે બીજ મળતું હોય તો એનો મતલબ આ થઈ ગયું અચળ વિધેય કેવું થઈ ગયું અચળ વિધેય એનો વિસ્તાર એ મળી ગયો આર એફ બરાબર છગડીયા કૌંસમાં બી ચાલો બીજી શક્યતા કે માની લો એ ધન છે તો હવે તમને એટલી ખબર પડવી પડે કે અસમતામાં ધન સંખ્યા વડે ગુણાકાર કે ભાગાકાર કરો તો અસમતા બદલાય નહીં પણ અસમતામાં ઋણ સંખ્યા વડે ગુણાકાર કે ભાગાકાર કરશો તો અસમતા બદલાય એ અહીંયા ધન છે એવું મેં માની લીધું તો અહીંયા આખી રકમ તો આ જ ને એ કોસ સ્ક્વેર પી એક્સ વત્તા ક્યુ વત્તા બી કોસના વર્ગની ખબર જ છે 0 થી 1માં મેં એ વડે ગુણાકાર કર્યો બંને બાજુ કર્યો તો 1નો 0નો એ સાથે 0 1નો એ સાથે એ તો અંતરાલ અત્યારે આપણને મળ્યો 0 થી એમાં એમાં મારે ઉમેરવાના છે બી ઉમેરો બધી બાજુ બી તો બી થી લઈને એ પ્લસ બી સુધીનો વિસ્તાર આપણને મળે છે તો આ તો તમારી રકમ એટલે કે એફ એક્સ થઈ ગયું તો એફ એક્સનો જવાબ મળી ગયો તમને બી થી લઈને એ પ્લસ બી સુધી આગળ એ લેસ ધેન 0 એટલે કે ઋણ સંખ્યા માટે તો જો એ ઋણ હોય તો ઋણ વડે તમે ગુણાકાર ભાગાકાર કરશો એ વડે તો અસમતા બદલાઈ જવાની 100% તો કોસ સ્ક્વેરનો વિસ્તાર આપણને ખબર છે 0 થી 1 પણ હું અહીંયા એ કેવા છે ઋણ તો 1 બની જાય આગળ ને 0 વયા જાય પાછળ હા કે ના એ ઋણ છે એની કિંમત તમે કોઈ પણ ઋણ મૂકી શકે વિચારી શકો કે અંતરાલ સાચો છે કે ખોટો યાદ આવે છે એટલે પહેલાં જે આપણે માઇનસે લખેલું હતું એટલે ભૂલ આ ના કરતા માઇનસ એ થી 0 લખેલું હોય તો મેં એમ કહું એ ઋણ છે ઋણ એટલે તો કે ભાઈ -1 છે મૂકો અહીંયા -1 તો -1 થી લઈને 0 -- પ્લસ આ તો 1 થી 0 શું અંતરાલ સાચો છે ના ખ્યાલ આવે છે એટલે એ થી 0 એમાં મારે બી ઉમેરવાના છે બી ઉમેરી દીધા બી ઉમેરતા એ બની જાય એફ એક્સ શું બની જાય એફ એક્સ પક્કું તો હવે આનો વિસ્તાર મળી ગયો એ પ્લસ બી થી બી અને ત્રણે ત્રણ માટે આપણે વિસ્તાર લખી નાખ્યા એક વખત છગડીયા કૌંસમાં બી સૌરૂપ ત્રણ ત્રણ બી થી એ પ્લસ બી અને આગળ એ પ્લસ બી થી બી એ પ્લસ બી થી બી તો આ છેલ્લો દાખલો એક્સ્ટ્રા દાખલો હતો એક કોસ સ્ક્વેર એક્સ પી એક્સ વત્તા ક્યુ વત્તા બી બરાબર 3 થી 4 સેકન્ડ માટે સ્ક્રીનશોટ રહેવા દઉં છું કોઈને લેવો હોય તો ચાલો નેક્સ્ટ થિયરી નંબર 9 વધતું એટલે ઇન્ક્રીઝિંગ અને ઘટતું ડિક્રીઝિંગ વધતું અને ઘટતું વિધેય વધતું અને ઘટતું વિધેય ઇંગ્લિશમાં એને કહેવાય ઇન્ક્રીઝિંગ અને ઘટતું વિધેય એને કહેવાય ડિક્રીઝિંગ યાદ રહેશે ચલો જોઈએ શું કહેવા માગે છે તે કે વધતું વિધેય અને ઘટતું વિધેય એટલે શું બંને વિધેય અલગ અલગ લખશો તો પણ ચાલશે પણ આપણે એક જ નામમાં બંને દર્શાવી દીધા ચલો નંબર 1 વધતું વિધેય
વધતું વિધેય. માની લો કે કોઈ વિધેય તમને આપેલું છે એફ, એનો પ્રદેશ તમને આપી દીધો છે ડીએફ, અને એનો સહપ્રદેશ આપી દીધો છે સીડીએફ. ડીએફ એટલે ડોમેન અને સીડીએફ એટલે કોડોમેન. ડીએફ એટલે ડોમેન, સીડીએફ એટલે કોડોમેન. કોઈ વિધેય એફ ફ્રોમ ડીએફ ટુ સીડીએફ માટે તે બે તમે બે કિંમત પસંદ કરો. તમે બે કિંમત પસંદ કરો. માની લો કે ફોર ઓલ એક્સ વન એક્સ ટુ બિલોંગ્સ ટુ ડીએફ માટે બે કિંમત તમે પસંદ કરી. ક્યાંથી લીધી? પ્રદેશમાંથી. ડીએફ માટે હવે જે લાઈન લખવા જઈ રહ્યો છું એ તમે જોઈ લેજો, પછી લખજો. માની લો કે એક્સ વન મોટા છે અને એક્સ ટુ નાના છે. એક્સ વન મોટા છે અને એક્સ ટુ નાના છે, અથવા બંને સમાન છે, અથવા બંને સમાન છે. એક્સ વન ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એક્સ ટુ, ડબલ ઇમ્પ્લાઇઝ એનો જે જવાબ મળશે એફ ઓફ એક્સ વન એ પણ એફ ઓફ એક્સ ટુ. ફરી વાર, એક્સ વન ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એક્સ ટુ માટે એક્સ વનનો જવાબ એફ એક્સ વન અને એક્સ ટુનો જવાબ એફ એક્સ ટુ. આ કહેવા શું માગે ખબર? મોટા પાસે મોટું, નાના પાસે નાનું. આ બેમાં મોટું કોણ છે? તો કે એક્સ વન. તો મોટું કોણ? એફ એક્સ વન. નાનું કોણ? એક્સ ટુ. નાનું કોણ? એફ એક્સ ટુ. ખ્યાલ આવે છે? આ એક્સ વન અને એક્સ ટુ તમે કિંમત લીધી હતી એટલે આને તમે કહેતા હતા પૂર્વ પ્રતિબિંબ. શું કહેતા હતા? પૂર્વ પ્રતિબિંબ. અને એફ એક્સ વન છે એ તમારું પ્રતિબિંબ છે. તો મોટા પાસે મોટું પ્રતિબિંબ ને નાના પાસે નાનું પ્રતિબિંબ મળે, મોટા પાસે મોટું પ્રતિબિંબ અને નાના પાસે નાનું પ્રતિબિંબ મળે, અથવા અથવા એ જ વ્યાખ્યા લખું છું પણ અસમતા બદલું છું ને એટલે ઘણા લોકો ડરે. જોજો, એક્સ વન લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ ટુ. એક્સ વન લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ ટુ, ડબલ ઇમ્પ્લાઇઝ ચલો કોણ મોટું? એક્સ ટુ મોટા. તો જવાબ કોનો મોટો આવવો જોઈએ? એફ એક્સ ટુનો. એફ એક્સ ટુ આગળ લખો તો પણ ચાલશે. તો એફ એક્સ ટુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એફ ઓફ એક્સ વન થાય તો એફને વધતું વિધેય કહેવાય. એફને વધતું વિધેય કહેવાય. યાદ રહેશે? ફરી વાર, બે કિંમત તમે પ્રદેશમાંથી લીધી. એક્સ વન ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એક્સ ટુ, ડબલ ઇમ્પ્લાઇઝ એફ ઓફ એક્સ વન ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ટુ. એટલે કે મોટા પાસે મોટું અને નાના પાસે નાનું, મોટા પાસે મોટું અને નાના પાસે નાનું. એના પછીનામાં પણ મેં એ જ કરેલું છે. આ બંનેમાં મોટું કોણ છે? એક્સ ટુ. તો જવાબ કોનો મોટો આવવો જોઈએ? એફ એક્સ ટુનો. મોટું જ છે હા કે ના? ભલે અહીંયા એ નહીં વિચારવાનું ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. લેસ ધેન ઓર ઇક્વલ ટુ, તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ. અસમતા મેં બદલી નાખી છે, એ તો તમે તમારી રીતે પણ રાખી શકો. જો આવું થાય તો એફને કેવું વિધેય કહેવાય? વધતું વિધેય કહેવાય. કેવું વિધેય કહેવાય? વધતું વિધેય કહેવાય. અને અને જો બીજી એક સાથે સાથે વ્યાખ્યા લખું છું, એક્સ વન ગ્રેટર ધેન એક્સ ટુ, આ બંનેમાં ફરક શું છે? એક્સ વન ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ અને એક્સ વન ગ્રેટર ધેન એક્સ ટુ, આમાં બંને કિંમત સમાન પણ થઈ શકે, આમાં લેવાની નથી. એની એ જ વ્યાખ્યા કે એફ ઓફ એક્સ વન ગ્રેટર ધેન એફ ઓફ એક્સ ટુ, અથવા એક્સ વન લેસ ધેન એક્સ ટુ. એક્સ વન લેસ ધેન એક્સ ટુ, ડબલ ઇમ્પ્લાઇઝ એફ ઓફ એક્સ ટુ ગ્રેટર ધેન એફ ઓફ એક્સ વન થાય તો એફને ચુસ્ત વધતું વિધેય કહેવાય. ચુસ્ત વધતું, વધતું એટલે ઇન્ક્રીઝિંગ, ચુસ્ત એટલે સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપું છું એવું કે ઘણા એ રીતે સ્ટ્રિક્ટલી. એટલે હવે સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપું છે ગુજરાત કેરો એ ભાઈ ચુસ્ત રીતે હખણો બે એમ. તો સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ ફંક્શન, સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ ફંક્શન યાદ રહેશે? એનો સંકેત ચલો આવો છે એફ અપર એરો. એફ અપર એરો, એફ ના લખો તો પણ ચાલશે. ચાલો સંકેત ખાલી લખી નાખો એફ. એટલે કે આ રીતે ઉપર એરો દર્શાવેલો હોય ને તેનો મતલબ વિધેય વધતું. ફરી વાર, વધતું વિધેય, બે કિંમત અલગ અલગ લીધી, મોટા પાસે મોટું અને નાના પાસે નાનું પ્રતિબિંબ મળે
अथवा तो मानी लो कि एक्स वन लेस देन और इक्वल टू एक्स टू, आई कई व्याख्या याद रखने जरूर नहीं हाँ भाई। चलो डबल इम्प्लाइज एफ ऑफ एक्स टू ग्रेटर देन और इक्वल टू एफ ऑफ एक्स वन थाय तो एफ ने केव विधेय कहवाय वधतु, पण जो एक्स वन ग्रेटर देन एक्स टू आम और इक्वल टू आपणे बंने असमता में काढ़ी नाखेलू छे आनु पालन थाय तो एफ ने कहवाय केव विधेय कहवाय चुस्त वधतु विधेय, चुस्त वधतु विधेय संकेत एनो अपर एरो। दाखला तरीके चलो एफ फ्रॉम एन टू एन एफ ऑफ एक्स बराबर एक्स नो वर्ग, एफ ऑफ एक्स बराबर एक्स नो वर्ग आ बारमा धोरणमां पण काममां आवशे हो भाई। चलो किंमत लेवानी क्यांथी तो कि एन माथी तमे पसंद करो कोई पण, चलो टू पसंद करो, कई पसंद करूँ छूँ टू अने एक लऊं छूँ फाइव, आ बेमां कोण मोटू पांच, चलो पांच मोटा छे अने बे नाना छे, बात साची हाँ, तो पांच पासे मूल्य शोधो। चलो एफ ऑफ टू नू मूल्य चार आवशे, पांच नू मूल्य पच्चीस आवशे, बोलो कोण मोटू, मोटा पासे मोटू छे एनो मतलब एफ ऑफ फाइव मोटा छे एफ ऑफ टू नाना छे, लीधा था तमे पांच मोटा ने बे नाना तो एनो जवाब पण पांच मोटो ने बे पासे नानो ज मळ्यो छे, हा के ना? तो आ जे विधेय छे एफ ऑफ एक्स बराबर एक्स नो वर्ग आ विधेय ने कहेवाय केवू विधेय कहेवाय वधतु विधेय, केवू विधेय कहेवाय वधतु विधेय, ख्याल रहेशे याद आवशे पक्कू। એટલે એફ ફ્રોમ એન ટુ એન એફ ઓફ એક્સ બરાબર એક્સ નો વર્ગ, હજી એકાદી વ્યાખ્યા ઉદાહરણ લઈએ, ચાલો એફ ફ્રોમ આર ટુ આર એફ ઓફ એક્સ બરાબર એક્સ વત્તા વન, એફ ઓફ એક્સ બરાબર એક્સ વત્તા વન, ચાલો આર કિંમત ત્યાંથી લેવાની આરમાંથી, તો આરમાંથી તમે કોઈ પણ કિંમત લઈ શકો, માની લો હું એક્સની કિંમત ઝીરો લઉં છું, એક્સની કિંમત ઝીરો તો એફ એક્સ કેટલા મળે વન, એટલે ઝીરો પાસે વન અહીંયા કંઈક આવશે, એક્સની કિંમત હું માઇનસ વન લઉં છું, ચલો માઇનસ વન તો માઇનસ વન વત્તા વન જવાબ ઝીરો અહીંયા કંઈક આવશે, ચલો હું ટુ લઉં છું ટુ પ્લસ વન જવાબ થ્રી અહીંયા કંઈક આવશે, તેનો મતલબ ગ્રાફ આ રીતે દોર્યો, હા કે ના? આ ગ્રાફ તમે વિચારજો, આ જે ગ્રાફ તમે દોરી નાખ્યો પછી હવે તમને એમ કહેવામાં આવે કે આ વધે છે કે ઘટે એ તમે કહો તો કેમ ખબર પડે, તો તમારે ગ્રાફ હંમેશા લેફ્ટ ટુ રાઇટ જોવાનો, ક્યાંથી લેફ્ટ ટુ રાઇટ, કેમ કે આમ લેફ્ટ સાઈડથી આપણે રાઇટ સાઈડ જતા જઈએ એમ એક્સની કિંમત વધતી જાય, એક્સની કિંમત વધતી જાય, તો આપણને જે ગ્રાફ આપ્યો છે લેફ્ટ સાઈડથી લઈને રાઇટ સાઈડ જાઓ તો ગ્રાફ બોલો ઉપર જાય છે કે નીચે જાય છે, ફરી વાર લેફ્ટ સાઈડથી લઈને રાઇટ સાઈડ જાઓ ત્યારે ગ્રાફ ઉપર જાય છે કે નીચે જાય છે, તો કે ઉપર જાય છે, વિધેય કેવું થઈ ગયું વધતું, વિધેય કેવું થઈ ગયું વધતું, ઘણા એમ કે લ્યો સર હવે અલા ભાઈ લેફ્ટ ટુ રાઇટ કે રાઇટ ટુ લેફ્ટ દોરો કઈ રીતે નક્કી નથી કરવાનું, તમારે રાઇટ ટુ લેફ્ટ જોવાનું, સોરી લેફ્ટ ટુ રાઇટ જોવાનું, ઘણા ઉપરથી નીચે દોરે મેં તો આ ઉપરથી નીચે દોર્યો, ના એમ ને એક્સની કિંમત જમણી બાજુ જેમ જેમ જતા જાઓ ને એમ વધતી જાય, તો અહીંયા તમારે લેફ્ટથી લઈને રાઇટ જતા ગ્રાફ અપર તરફ જતો હોવાથી એને કહેવાય શું કહેવાય વધતું વિધેય, કેવું વિધેય કહેવાય વધતું વિધેય, એટલે આ બંને ઉદાહરણ અને એવું લાગે તો પેન્સિલથી એમનામ ગ્રાફ પેનથી દોરશો તો પણ ચાલશે, ખાલી યાદ રાખવા માટે યાદ રહેશે પાક્કું। તો બીજી વાત આ બધી જ અસમતા એટલે કે અહીંયા હું કોઈ પણ કિંમત લઈશ એ બધી જ બોલો આમાં આવી જાય છે, આવી જાય છે હા, એનો મતલબ ચુસ્ત વધતું વિધેય છે એ વધતું વિધેય કહેવાય, પણ વધતું વિધેય છે એ ચુસ્ત વધતું વિધેય કહેવાય તે જરૂરી નથી, ફરી વાર અહીંયા મેં બે કિંમત લીધી તમને આ જ માટે ઉદાહરણ આપું કે પાંચ મોટા છે અને બે નાના છે બરાબર, તો ફાઈવ ગ્રેટર ધેન ટુ આ સમતાનું પાલન થઈ ગયું, હા થઈ ગયું, અહીંયા પણ થઈ ગયું, થઈ ગયું હા, તો ચુસ્ત વધતું વિધેય વધતું વિધેય છે, હું બીજી કિંમત લઉં, ચલો આમાં બે લીધી ને આમાંય બે લીધી, આમાં પણ બે આમાં પણ બે બરાબર, આનું પાલન થાય છે હા થાય છે વધતું વિધેય છે, આ જ બંને કિંમત અહીંયા મૂકો ટુ ગ્રેટર ધેન ટુ, શું વાત સાચી, ના પાલન થતું નથી, એટલે વધતું ચુસ્ત વધતું વિધેય એ વધતું વિધેય છે પણ વધતું વિધેય ચુસ્ત વિધેય હોય એવું જરૂરી નથી, યાદ રહેશે તો નોંધ કરીને લખવી હોય તો લખી નાખજો કે વધતું વિધેય ચુસ્ત વધતું વિધેય વધતું વિધેય કહેવાય પણ વધતું વિધેય
ચુસ્ત વધતું હોય તે જરૂરી નથી. ચુસ્ત વધતું વિધેય વધતું વિધેય કહેવાય, પણ વધતું વિધેય છે ચુસ્ત વધતું વિધેય હોય તે જરૂરી નથી. એક ઉદાહરણ લઈને સમજીએ. એ માટે તમને મહત્તમ પૂર્ણાંક ગણનો આ એક્સ્ટ્રા છે કે ભાઈ વધતું ચુસ્ત વધતું ક્યારના કર્યા કર કરે છે, પણ આ બેનો ફરક શું એમ. તમને મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેયનો આલેખ બતાવેલો યાદ છે, આ રીતે કંઈક સ્ટેપ બાય સ્ટેપ મહત્વ હતો યાદ છે પાકું. એનો મતલબ કે માની લો કે અહીંયા માઇનસ ત્રણ છે ને આ માઇનસ બે છે, તો માઇનસ ત્રણ અને માઇનસ બે વચ્ચે જેટલી પણ કિંમત લો એનો જવાબ તો માઇનસ ત્રણ જ આવતો હતો, હા કે ના. એ જ રીતે માઇનસ બેથી માઇનસ એકની વચ્ચે જેટલી પણ કિંમત લો એનો જવાબ કેટલો આવતો હતો, માઇનસ ટુ. માઇનસ વનથી ઝીરોની વચ્ચે જેટલી પણ કિંમત લો એનો જવાબ કેટલો આવતો હતો, માઇનસ વન, હા કે ના. પક્કું? તો જોઈએ. સંખ્યા રેખા ઉપર માની લો કે આ માઇનસ ત્રણ છે, માઇનસ બે છે, માઇનસ વન, ઝીરો, વન, ટુ. તો માઇનસ ત્રણથી માઇનસ બે વચ્ચે જવાબ સમાન, પક્કું, પછી ઊભું રહી જાય માઇનસ બે પાસે. એ જ રીતે માઇનસ બેથી માઇનસ વન વચ્ચે જવાબ સમાન, હા કે ના. પાછું માઇનસ વનથી ઝીરો સુધીમાં જવાબ સમાન, પાછો બદલાઈ જાય. ઝીરોથી વન સુધીમાં જવાબ સમાન, વનથી ટુ સુધીમાં જવાબ સમાન. વધે સમાન થઈ જાય, વધે સમાન થઈ જાય, વધે સમાન થઈ જાય, વધે સમાન થઈ જાય. જો આવું થાય, જો આવું થાય તો એફને કહેવાય વધતું વિધેય. એફને કેવું કહેવાય? વધતું વિધેય. યાદ રહેશે? અમુક અંતરાલ સુધી સમાન, પાછો વધે, વધે સમાન, વધે સમાન, વધે સમાન. આવા વિધેયને કહેવાય વધતું વિધેય. યાદ રહેશે પાક્કું? તો હજી એક બીજો ગ્રાફ લઈને તમને બતાવું કે ચાલો આવું તમે એક દાખલો જોઈને આવ્યા છો આખો. એફ ફ્રોમ આર ટુ આર, એફ ઓફ એક્સ બરાબર એક્સની ત્રણ ઘાત, હા કે ના. દોરો એક સંખ્યા રેખા, સંખ્યા રેખા. આનો ગ્રાફ કંઈક આવો મળતો હતો. આગળ કીધું તેમ તમારે તો લેફ્ટ ટુ રાઇટ જ જવાનું, હા કે ના. તો લેફ્ટ ટુ રાઇટ જતાં ગ્રાફ ક્યાં જાય છે? અબો ઉપરની સાઈડ. એનો મતલબ વિધેય વધતું. અહીંયાથી શરૂ કરો, બોલો ક્યાંય ઊભો રહે છે, ક્યાંય સમાન આવે છે? ના, સ્ટ્રીકલી વધતો જ જાય છે, સ્ટ્રીકલી વધતો જ જાય છે, સ્ટ્રીકલી વધતો જ જાય છે. તો આને કહેવાય ચુસ્ત વધતું વિધેય. કેવું વિધેય કહેવાય? ચુસ્ત વધતું. તો ઘણા એમ કે તો શું આને વધતું વિધેય ન કહેવાય? કહેવાય ભાઈ. કેમ? ચુસ્ત વધતું વિધેય છે એ વધતું વિધેય કહેવાય, પણ વધતું વિધેય છે એ ચુસ્ત વધતું ના કહેવાય. આ બેનો ડિફરન્સ હજી ખબર ના પડે તો એટલો બેથી ત્રણ મિનિટનો છેલ્લો વિડીયો ફરીવાર જોજો, પણ પછી ના ખબર પડે તો ટેન્શન લેવાની જરૂર નથી. બરાબર? ખાલી બે નામ યાદ રાખવાનું, વધતું વિધેય અને ચુસ્ત વધતું વિધેય. એ જ રીતે એની વ્યાખ્યા યાદ રાખવાની, વધતું વિધેય અને ચુસ્ત વધતું વિધેય. યાદ રહેશે પાક્કું? તો આ થઈ ગયું તમારું વધતું વિધેય. આમાં અમુક અંતરાલ સુધી સમાન, પાછો વધે, સમાન, પાછો વધે, સમાન. આ વિધેયને કહેવાય વધતું વિધેય. આ તો નીચેથી ચાલુ કરો એટલે ઉપર સુધી પહોંચી જ જાય, એનો મતલબ ચુસ્ત વધતું, ચુસ્ત વધતું વિધેય. યાદ રહેશે પાક્કું? આ થઈ ગયું તમારું વધતું વિધેય. આગળ જોઈએ ઘટતું વિધેય. હવે આમાંથી મારે જેટલી જરૂર છે ને એટલું જ હું સાફ કરીશ. હો ભાઈ લો, તમારે આખું લખવાનું, હું તમને ટાઈમ આપીશ. ચાલો, ઘટતું વિધેય, ડિક્રીઝિંગ ફંક્શન, એફ ફ્રોમ ડીએફ થી સી ડીએફ માટે બે કિંમત તમે લીધી. એક્સ વન એક્સ ટુ બિલોંગ્સ ટુ ડીએફ માટે. માની લો કે એક્સ વન મોટા છે, એક્સ વન મોટા છે, મોટું કોણ? એક્સ વન. તો એનો જવાબ મોટો કોણ આવવો જોઈએ? તો કે એફ એક્સ વન. જો આવું થાય તો એને વધતું કહો છો. તો આનાથી ઉલટું, એક્સ વન પાસે મૂલ્ય નાનું, એક્સ વન પાસે મૂલ્ય નાનું અને એક્સ ટુ પાસે મૂલ્ય મોટું. એક્સ વન પાસે મૂલ્ય નાનું
અને એક્સ ટુ પાસે મૂલ્ય મોટું. હા કે ના? બેમાં મોટા કોણ? એક્સ વન. એનું મૂલ્ય કેવું? નાનું. અસમતા બદલાઈ ગઈ. અથવા માની લો કે એક્સ વન લેસ ધેન એક્સ ટુ. કોણ મોટું છે? એક્સ ટુ. તો એક્સ ટુનો જવાબ કેવો આવવો જોઈએ? નાનો. હા કે ના? પાક્કું? તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, લેસ ધેન ઓર ઇક્વલ ટુ. હાય, તો એફને કેવું કહેવાય? એફને ઘટતું વિધેય કહેવાય. એફને ઘટતું વિધેય કહેવાય. યાદ રહેશે પાક્કું કે એક્સ વન ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એક્સ ટુ માટે એફ એક્સ વન નાના અને એફ એક્સ ટુ મોટા, એ જ રીતે અસમતા બદલી નાખેલી છે. એક્સ વન લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ ટુ માટે એફ ઓફ એક્સ ટુ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એફ ઓફ એક્સ વન થાય. એફને ઘટતું વિધેય કહેવાય. પણ જો આ જ અસમતા ગ્રેટર ધેન તો ગ્રેટર ધેન, લેસ ધેન તો લેસ ધેન, લેસ ધેન લેસ ધેન, અને અહીંયા પણ લેસ ધેન થાય તો ઓર ઇક્વલ ટુ કાઢી નાખ્યું થાય, તો એફને કેવું વિધેય કહેવાય? ચુસ્ત, ઘટતું, સ્ટ્રિક્ટલી ડિક્રીઝિંગ, સ્ટ્રિક્ટલી ડિક્રીઝિંગ ફંક્શન કહેવાય. યાદ રહેશે પાક્કું? એક ઉદાહરણ લઈએ. એફ ફ્રોમ આર માઇનસ ટુ આર એફ ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ. કિંમત આર માઇનસ, આર માઇનસ એટલે ઋણ કિંમત લેવાની. ઋણ કિંમત આમાં મૂકો, વર્ગ કરો, કિંમત બની જાય ધન. તો ઋણ કિંમત અહીંયાથી તમે કોઈ પણ લેશો, આનો ગ્રાફ કંઈક આવો મળવાનો. કોઈ આગળ ન ચલાવી દેતા, કેમ કે આરની એક્સની કિંમત ધન આવે, લેવાની નથી. તો એનો મતલબ બોલો ગ્રાફ લેફ્ટ ટુ રાઇટ જતા ગ્રાફ ક્યાં જાય છે? નીચે. હા કે ના? ક્યાં તરફ જાય છે? નીચે. એફ કેવું? ઘટતું. આ શું વચ્ચે આંચકા મારતું મારતું અથવા ઊભું રહેતું રહેતું આવે છે? ના. એનો મતલબ આને ચુસ્ત ઘટતું પણ કહેવાય. બોલો હા કે ના? અને ચુસ્ત ઘટતું પણ વિધેય કહેવાય. યાદ રહેશે? એવું ને એવું છે. એક બીજું ઉદાહરણ લઈએ. ચાલો એફ ફ્રોમ આર ટુ આર એફ ઓફ એક્સ બરાબર માઇનસ ટુ એક્સ વત્તા થ્રી. ચાલો માઇનસ ટુ એક્સ વત્તા થ્રી. એક્સની કિંમત ઝીરો મૂકો, જવાબ આવે ત્રણ. ઝીરો પાસે ત્રણ આર્યું. વન મૂકો, માઇનસ ટુનો વન સાથે ગુણાકાર માઇનસ વન, માઇનસ ટુ વન સાથે ગુણાકાર માઇનસ ટુ. થ્રીમાંથી ટુ જાય તો વન, વન પાસે ટુ, ટુ પાસે મૂકો ટુ માઇનસ. અહીંયા તમે વન મૂક્યા હતા તો જવાબ આવ્યો વન. વન પાસે વન, ઝીરો પાસે ત્રણ. ટુ મૂકો, માઇનસ બે ગુણ્યા બે માઇનસ ચાર, માઇનસ ચાર વત્તા ત્રણ માઇનસ વન. ટુ પાસે માઇનસ વન એટલે અહીંયા નીચે આવે છે. માઇનસ થ્રી મૂકો, માઇનસ થ્રી માઇનસ ટુ માઇનસ સિક્સ વત્તા થ્રી માઇનસ થ્રી, હજુ નીચે આવે છે. આ ગ્રાફને તમે જોઈન્ટ કરો. બોલો તો લેફ્ટ ટુ રાઇટ જતા ગ્રાફ નીચે તરફ, લેફ્ટ ટુ રાઇટ જતા ગ્રાફ નીચે તરફ આવે છે. એનો મતલબ એફ કેવું? ડાઉન. અહીંયા એનો સંકેત આપણે કાઢી નાખ્યો, લખી નાખજો સંકેત ડાઉન એરો. નીચે તરફ એરો હોય ને તો ડાઉન. તો વધતા અને ઘટતા, અને એ જ રીતે કે ચુસ્ત ઘટતું વિધેય, ચુસ્ત ઘટતું વિધેય, ઘટતું વિધેય કહેવાય. પરંતુ ઘટતું વિધેય ચુસ્ત ઘટતું હોય તે જરૂરી નથી. ઘટતું વિધેય ચુસ્ત ઘટતું હોય તે જરૂરી નથી. યાદ રહેશે? તો તમારે વધતા અને ઘટતામાં એટલું યાદ રાખવાનું કે ઘટતું વિધેય હોય તો અસમતા બદલાઈ જાય, ઘટતું વિધેય હોય તો અસમતા બદલાઈ જાય, વધતું વિધેય હોય તો અસમતા તેની તેજ રહે. યાદ રહેશે પાક્કું? હવે એક કામ કરીએ, હોય ત્રણ ચાર ગ્રાફ આપું છું, તમારે ગ્રાફ ઉપરથી નક્કી કરવાનું વિધેય કેવું છે તે. ચાલો એક ગ્રાફ આપું છું, આવો એક ગ્રાફ આપું છું, આવો. આપણે લેફ્ટ ટુ રાઇટ જોઈએ. બોલો લેફ્ટ ટુ રાઇટ ગ્રાફ ઉપર તરફ કન્ટિન્યુ, તો કે હા. આને કેવું કહેવાય? ચુસ્ત વધતું, ચુસ્ત વધતું. લેફ્ટ ટુ રાઇટ વધે 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 સમાન થઈ જાય, વધે 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 સમાન થઈ જાય, વધે 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 સમાન, વધે સમાન, વધે સમાન. વિધેય વધતું, વિધેય વધતું. હા કે ના? પાક્કું? લેફ્ટ ટુ રાઇટ ગ્રાફ નીચે તરફ વિધેય કેવું? ઘટતું. પણ કેવું ઘટતું? ચુસ્ત ઘટતું, ચુસ્ત ઘટતું. આ બાજુ લેફ્ટ ટુ રાઇટ, બોલો
कटे 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 समान, कटे 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 समान, विधेय केव घटतू, विधेय केव घटतू। तो बोलो आ चुस्त घटतू छे ने घटतू कहेवाय, चुस्त वधतू छे ने वधतू कहेवाय, बोलो कहेवाय के नहीं? पण वधतू होय एने चुस्त कहेवू नहीं, याद रहेशे? तो आ थई गयुं तमारुं वधतू अने घटतू विधेय, याद रहेशे? જોઈએ આગળ। હરિવાર જૂનું ને જાણીતું સ્ટાન્ડર્ડ, એક્સ અક્ષ ને વાય અક્ષ દોરો એટલે યાદ આવે એકમ વર્તુળ, બોલો હા કે ના? પાક્કું? અહીંયા બિંદુ એ, એ ડેશ, બી, બી ડેશ, 10, માઇનસ 10, 01, 0, માઇનસ 1, અહીંયા ખૂણો 0, પાઈ બાય 2, પાઈ 3π/2 અને 2π, એટલી તો તમને ખબર જ છે। હવે એકમ વર્તુળમાં આપણે ચાર ભાગ પાડેલા, એકમ વર્તુળ પર ચાર ભાગ કરેલા, કે પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને આ મારું ચતુર્થ ચરણ। તો પહેલા ચરણમાં જો કોઈ કિંમત થીટા હોય, થીટા એટલે કોસને સાઇનની જ કિંમત, કેમ કે એક્સ અક્ષ અને વાય અક્ષને, એક્સયામ અને વાયયામને આપણે ધ્યાનમાં લઈએ છીએ। તો જો પહેલા ચરણમાં કોઈ કિંમત હોય થીટાની, તો થીટાની કિંમત કોની કોની વચ્ચે હોય? તો કે ભાઈ 0 લઈને π/2 વચ્ચે। કયા ખૂણાની વચ્ચે હોય? 0 લઈને π/2 વચ્ચે। અહીંયા હું રિમાર્ક લખું છું, ચાલો રિમાર્ક નંબર 1, કે 0 થીટા π/2, થીટાની કિંમત જો 0 અને π/2 વચ્ચે હોય તો ઇમ્પ્લાઇઝ, જો તો તો થીટા કયા ચરણમાં છે? પ્રથમ ચરણમાં છે। થીટા કયા ચરણમાં છે? પ્રથમ ચરણમાં છે। અસમતા ન લખી હોય તો આવું લખી શકો ને, થીટા બિલોંગ્સ ટુ 0 થી π/2, હા કે ના? જો તો આ ઇમ્પ્લાઇઝ આવ્યું ને, એટલે એને કહેવાય પ્રેરણ, પ્રેરણ એટલે જો તો, પ્રેરણ એટલે જો તો। એ 14મા ચેપ્ટરમાં વધારે ડિટેલમાં આવશે। બીજાની વાત કરીએ, ચાલો π/2 થી લઈને π વચ્ચે કોઈ પણ કિંમત હોય તો કયા ચરણમાં લખાય? બીજા ચરણમાં, કંઈ લખવું હોય તો લખાય π/2 θ π, π ઇમ્પ્લાઇઝ થીટા કયા ચરણમાં છે? દ્વિતીય અથવા તો બીજા ચરણમાં છે। એને પણ અસમતા સ્વરૂપે ન લખવું હોય તો અંતરાલ સ્વરૂપે લખી શકાય। નંબર 3ની વાત કરીએ, ચાલો π થી લઈને 3π/2, તો π θ 3π/2, એનો મતલબ થીટા તમારો કયા ચરણમાં છે? ત્રીજા ચરણમાં છે। પાક્કું? આ તમે જો એકમ વર્તુળ દોરવાનું હોય તો થોડુંક મોટું દોરજો, બરાબર? પછી શું કામ એ આપણે પછી ચર્ચા કરીએ। નંબર 4, ચાલો 3π/2 થી 2π, તો 3π/2 θ 2π, એનો મતલબ થીટા કયા ચરણમાં છે? ચતુર્થ ચરણમાં। કયા ચરણમાં છે? ચતુર્થ ચરણમાં। એ પહેલાં કહેતા પહેલાં તમને આગળ ડિટેલમાં ચર્ચા કરતા પહેલાં હું તમને આ બે સિમ્બોલ બતાવી દઉં, એક છે ઇમ્પ્લાઇઝ અને એક છે ડબલ ઇમ્પ્લાઇઝ, આ બંને વચ્ચે ફરક શું? ગઈકાલે કે આગળના લેક્ચરમાં કીધેલું, ઇમ્પ્લાઇઝ એટલે જો તો, જો તો। ડબલ ઇમ્પ્લાઇઝ બંને બાજુ એરો હોય, બે વચ્ચે લીટા હોય, તો એનો મતલબ સાહેબ જો તો અને તો જ, જો તો અને તો જ। આનું વાક્ય લખવું લખાય, જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય, જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય,
જરૂર એનું ઊંધું સાચું નથી કે રસ્તા ભીના થાય તો વરસાદ પડે, મારીને તમારી જેવા પાણી ફેંક્યું હોય તો પણ પડે, હા કે ના? એટલે જો અને તો, એનું ઊંધું સાચું એ જરૂરી નથી. તો હવે તમને એમ કહી દે કે થીટા તમારો પ્રથમ ચરણમાં છે તો 0 થી π/2 વાત સાચી જ છે. આપી દેવામાં આવે કે 0 થી π/2માં જ થીટા છે તો તમે છાતી ઠોકીને કહી શકો થીટા કયા ચરણમાં છે? પ્રથમ ચરણમાં. કયા ચરણમાં છે થીટા? પ્રથમ ચરણમાં. પણ ઊંધું સાચું નહીં. હવે તમને એમ કહી દે કે થીટા પ્રથમ ચરણમાં છે, થીટા પ્રથમ ચરણમાં છે તો બોલો આ 2π તો તમે ઊભા રહી ગયા, 2π થી ચાલુ કરો આગળ જાઓ, 5π/2 આવવાના કે નહીં? તો એનો મતલબ કે 2π < θ < 5π/2 હોય તો પણ તમે કહી શકો ને કે થીટા પ્રથમ ચરણમાં છે, હા કે ના? એટલા માટે એનું ઊંધું સાચું દર વખતે નહીં. ખ્યાલ આવે છે? તો આ ચરણની વાત કરી કે 0 થી π/2, π/2 થી π, π થી 3π/2 અને 3π/2 થી 2π. યાદ રહેશે પાક્કું? તો હવે આના ઉપરથી જ એક આપણે ચાર્ટ બનાવીએ. પણ એ પહેલાં હું એવું કહી દઉં, આ પહેલું ચરણ છે આ એક્સ અક્ષની ધન દિશા, એનો મતલબ એક્સની કિંમત કેવી હોય? ધન. વાયની કિંમત કેવી હોય? ધન. અથવા આવું લખાય ને +, હા કે ના? આ બાજુ જુઓ તો બીજા ચરણમાં એક્સની કિંમત કેવી હોય? ઋણ. તો < 0. વાય કેવા હોય? ધન. તો આવું લખાય ને -, ત્રીજામાં બંને ઋણ. તો આવું લખાય x < 0, y < 0. એકદમ વર્તુળમાં ખાલી થોડુંક દેખાતું તો હવે આખું ભરાઈ જશે. જોજો ભાઈઓ, x < 0, y < 0, એનો મતલબ બંને ઋણ, x ધન y ઋણ. તો x > 0, y < 0, નિશાની મળે +અને -. તો આપણે એક ટેબલ બનાવીએ. ચાલો એકમ વર્તુળ પરથી પ્રથમ ચરણ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ અથવા ચોથું ચરણ. પહેલું વિધેય તો કે કોસ, બીજું સાઇન, ત્રીજું ટેન. એનું વ્યસ્ત કરો તો કોસ, એનું આગળનું સેક અને પછી તો કે કોસેક, બરાબર? ચલો કોસની વાત કરીએ. પ્રથમ ચરણમાં મને એમ કહો, પ્રથમ ચરણમાં 0 થી π/2ની વચ્ચે પહેલાં તો કિંમત કઈ હતી કોસની? તો કે 1. જેમ જેમ એ π/2ની નજીક જતી જાય છે, એનો મતલબ કે ખૂણો જેમ જેમ વધતો જાય છે એમ કોસનું મૂલ્ય ઘટતું જાય છે. વાત સાચી? કેમ? અહીંયા મૂલ્ય 1 હતું, હવે કયું બની ગયું? 0. અહીંયા મૂલ્ય કયું હતું? 1. હવે કયું બની ગયું? 0. તો 1 થી 0 તરફ ગયા. સંખ્યા રેખા આવી હોય કે -1, 0 અને 1, હા કે ના? તો બોલો 1 થી 0 તરફ ગયા, 1 થી 0 તરફ ગયા. એનો મતલબ વિધેય વધે છે કે ઘટે છે? ઘટે છે. વિધેય ઘટે છે. તો ચલો પ્રથમ ચરણમાં કોસ ઘટતું, પ્રથમ ચરણમાં કોસ ઘટતું, પાક્કું? યાદ રહેશે. ચાલો આગળ આની આ ચર્ચા કરીએ બીજા ચરણ માટે. કોસ માટે મૂલ્ય કયું હતું કોસનું? તો કે 0. કે આ પહેલી લાઈન પૂરી કરતી હોય તો પણ તમે કરી શકો. ચાલો કોસ ઘટે છે, કોસનું એક સાથે રાખીએ તમને મજા આવશે. 1 થી ચાલુ કરીને ક્યાં સુધી? 0. ઘટ્યું? હા. તો ડાઉન. ચાલો આગળ, 0 થી ચાલુ કરી ક્યાં સુધી? કોસના યામ સુધી જવાનું. તો અહીંયા ક્યાં સુધી? -1 સુધી. બોલો વધ્યું ઘટ્યું? 0 થી -1 ઘટ્યું. તો દ્વિતીય ચરણમાં પણ કોસ કેવે છે? ઘટે છે. કોસ ઘટે છે, હા કે ના? આગળ જઈએ, -1 થી ચાલુ કરો ક્યાં સુધી આવવાનું? કોસનું બિંદુ જોવાનું. તો કે 0 સુધી. -1 થી 0 જમણી બાજુ જાય છે, વિધેય વધે. તો તૃતીય ચરણમાં વધે, તૃતીય ચરણમાં વધે. ચલો 0 થી ચાલુ કરી ક્યાં સુધી? તો કે 1 સુધી. 0 થી લઈને 1 સુધી. બોલો 0 થી 1 વધ્યું? હા. તો કે આ વધ્યું. યાદ રહેશે? શું કામ કોસ પહેલાં બીજામાં ઘટે છે? કે ભાઈ કિંમત 1 થી કઈ બને? 0. 0 થી કઈ બને? -1, હા કે ના? પાક્કું? તો વિચાર કરજો કે કોઈ પણ કિંમત આપેલી હોય, માની લો 5 અને 2 છે. આપણને ખબર છે 5 મોટા છે, પણ આનું વ્યસ્ત લઈ લો તો 1/5, 1/2, અસમતા બદલાઈ ગઈ, હા કે ના? તો એનો મતલબ જો કોસનું વ્યસ્ત લેશો તો કોસનું વ્યસ્ત સેક ઘટે છે તો આ શું થાય? વધે. આ ઘટે છે તો આ શું થાય? વધે. આ વધે છે તો આ શું થાય? ઘટે. આ વધે છે તો આ શું થાય? ઘટે. પછી લખજો એક સાથે, પાક્કું? કોસનું વ્યસ્ત
साइन की चर्चा करिए। चलो साइन नो जीरो थी प्रथम चरण में एटले अहीं जीरो थी चालू करवा क्या सुधी जवा तो के वन सुधी। बोलो जीरो थी वन, जीरो थी वन, जीरो थी वन, वधे के घटे? वधे। तो जीरो थी वन में प्रथम चरण में वधे छे, वधे छे। आगळ जाओ, अहीं वन था, हवे बिंदु क्यूँ मळे? जीरो हता वन पर, आया जीरो पर, शू थयुं? घट्युं। पक्कू घट्युं? आगळ जाओ, जीरो थी लईने माइनस वन पाछा घट्या, जीरो थी लईने माइनस वन विधेय घटे। आगळ माइनस वन थी लईने जीरो, आ जोजो कॉस माटे हूँ पहलो पहलो याम जोउं छूं, साइन माटे हूँ बीजो बीजो याम जोउं छूं, हा के ना? तो माइनस वन थी जीरो, बोलो माइनस वन थी जीरो, माइनस वन थी जीरो जमणी बाजू आया, विधेय वधे, विधेय वधे, याद रहेशे? पक्कू? हा के ना? तो आगळ कीधुं तेम एनु व्यस्त करो तो असमता बदलाई जाए, तो साइननुं व्यस्त कोसेक, बोलो वधे छे तो घटे, घटे छे तो वधे, वधे छे घटे छे तो वधे, अने वधे छे तो घटे, पूरू? हा के ना? चार लाइन तो कम्प्लीट थई गई। हवे घणा खरा ने खबर पड़ती होय छे, घणा खरा आमां गोथाई मारता होय छे, आमां एटले के हवे जे लाइन लखवा जई रह्यो छो एमां, हवे जेने याद ज राखवो एने याद राखी लेवानुं, एक विधेय एवुं के जे बधा चरणमां वधे, एक विधेय एवुं के जे बधा चरणमां वधे, तो के कयुं? तो के टेन, तो बोलो आ टेन, તો એક એનું વ્યસ્ત બધામાં ઘટે, બોલો ઘટી ગયું? પડી ખબર કેમ? ટેનની વાત પહેલા ચરણમાં કરીએ તો બોલો એક્સની કિંમત ઘટતી જાય, વાયની કિંમત વધતી જાય, એક્સની કિંમત ઘટતી જાય, વન હતું તો ઝીરો તરફ જાય છે ને, અને વાયની કિંમત વધતી જાય, એનો મતલબ કે ટેન એટલે જ વાય બાય એક્સ ને, સાઇનના છેદમાં કોસ, હા કે ના? એક્સ ઘટતા જાય, વાય વધતો જાય, ગુણોત્તર મોટો થતો જાય, વિચારો, એક્સ ઘટતા જાય અને વાય વધતો જાય, ગુણોત્તર કેવો થતો જાય? મોટો, એટલા માટે થઈ ટેન પ્રત્યેક ચરણમાં વધતું, ટેન પ્રત્યેક ચરણમાં વધતું, તેનું વ્યસ્ત કોટ, તો કોટ બધા ચરણમાં કેવું? કોટ બધા ચરણમાં કેવું? ઘટે, યાદ રહેશે? પાક્કું? અને અહીંયા તમને ખબર ન પડે તો એક વખત લખી દઉં છું, કોસ એટલે આ એક્સ યામ અને સાઇન એટલે વાય યામ, સાઇન એટલે વાય યામ, યાદ રહેશે? ચાલો હજી આગળ આમાંનામાં ચર્ચા કરીએ, પહેલા ચરણની વાત કરીએ કોસ માટે, તો બોલો પહેલા ચરણમાં કોસનો યામ છે કેવો? વન થી ઝીરો એટલે કે છે કેવા? તો કે ધન, તો કોસ કેવા છે? ધન, તો સાઇન પણ કેવા છે? પહેલા ચરણમાં વાયની કિંમત કેવી છે? ધન જ છે, તો આ પણ શું આવશે? ધન। હવે મને એમ કહો બે ધન સંખ્યા હોય એનો ભાગાકાર કરો તો એ ધન જ આવે ને, હા કે ના? એનું વ્યસ્ત કરો તો પણ ધન જ આવે ને, હા કે ના? એનો મતલબ કે સેક, તો કોસનું વ્યસ્ત કરો તો પણ ધન, સાઇનનું વ્યસ્ત કરો તો પણ ધન, એનો મતલબ બધા જ ધન, બધા જ, બધા જ ધન, એટલે અહીંયા લખવું હોય તો લખી કાંઈ ઓલ, ઓલ ધન, ઓલ ધન, હા કે ના? પક્કું? બીજા ચરણમાં ચર્ચા કરીએ, ચાલો બીજા ચરણમાં એક્સ એટલે કોસ કેવા? તો કે ઋણ, બોલો એક્સ કેવા છે? ઋણ, બોલો એક્સ ઋણ હોય અને સાઇન કેવા? એટલે કે વાય, વાય કેવા છે? ધન, હા કે ના? જો કોસ ઋણ તેનો વ્યસ્ત પણ ઋણ ને, માઇનસ બે આપો એનો વ્યસ્ત કરો, માઇનસ એકના છેદમાં બે, તો કોસનો વ્યસ્ત સેક પણ કેવો? ઋણ, સાઇન ધન તો એનો વ્યસ્ત પણ ધન, હા કે ના? બે સંખ્યાનો એક ધન સંખ્યા છે અને એક ઋણ સંખ્યા છે, ભાગાકાર હંમેશા ઋણ જ આવે, એનો વ્યસ્ત કરો તો પણ ઋણ જ આવે, હા કે ના? તો આમાં બે જ કિંમત ધન આવી, કઈ? સાઇન અને કોસેક, સાઇન અને કોસેક, આ બંને લખવી એના કરતાં હું એવું લખી દઉં છું, એસ, એસ એટલે સાઇન, પછી એનો વ્યસ્ત કોસેક, એ તો તમને ખબર પડી જ જાય, હા કે ના? આગળ જઈએ ત્રીજા ચરણમાં, બોલો એક્સ પણ ઋણ, વાય પણ ઋણ, એક્સ પણ ઋણ, વાય પણ ઋણ, બે ઋણ સંખ્યાનો ભાગાકાર ધન, ધનનું વ્યસ્ત ધન, કોસનું વ્યસ્ત ઋણનું વ્યસ્ત ઋણ, અને સાઇન પણ ઋણ, ઋણનું વ્યસ્ત ઋણ, કોણ પોઝિટિવ આવ્યું? બે જ, કોણ કોણ? ટેન અને કોટ, તો ટેન અને કોટ બંને લખવા, એના કરતાં જેમ પહેલાંમાં એક અક્ષર એસ લખ્યો એમ અહીંયા લખવું હોય તો શું લખી શકાય? ટી અથવા કેપિટલ ટી લખશો તો પણ ચાલશે, યાદ રહેશે? એન્ડ લાસ્ટ કે ચતુર્ચરણ, ચતુર્ચરણમાં એક્સ ધન છે ને વાય ઋણ છે, એક્સ ધન છે વાય ઋણ છે, ધન અને ઋણનો ભાગાકાર ઋણ, ઋણનું વ્યસ્ત ઋણ, કોસ ધન છે ધનનું વ્યસ્ત ધન, સાઇન ઋણ છે ઋણનું વ્યસ્ત ઋણ, હા કે ના? કોણ પોઝિટિવ આવ્યું? માત્ર કોસ અને સેક, તો કોસ અને સેક માટે એક લખવું હોય તો સી,
શું લખાય? સી. તો આ એકમ વર્તુળ પરથી એક અક્ષર મળ્યો, કયો? ઓલ એસ ટી સી. કયો મળ્યો? ઓલ એસ ટી અને સી. આ નિશાનીની ચર્ચા આપણે પછી કરીએ, લખી તો નાખી છે પણ ખાલી વધતા ઘટતા માટે, વધતા ઘટતા માટે આજે તમે લખીને આવ્યા છો એના માટે ખાલી શોર્ટ ફોર્મમાં યાદ રાખવું હોય તો એવું યાદ રખાય, નોંધ કરીને લખી દઉં છું. સાઇન એક ચાર વધે, કોસ ત્રણ ચાર વધે, ટેન પ્રત્યેક ચરણમાં વધે. બસ આમાં બધું જ આવી ગયું. સાઇન ક્યાં વધે? એક ચારમાં. કોસ ક્યાં વધે? ત્રણ ચારમાં. ટેન તો કે પ્રત્યેક ચરણમાં. હવે વિચારો, તમને એવું પૂછે કોસેક બીજા ચરણમાં કેવું, કોસેક બીજા ચરણમાં કેવું. ચાલો કોસેક એટલે કોનો વ્યસ? તો કે સાઇનનું. ચાલો સાઇન બીજા ચરણમાં કેવું? ભાઈ સાઇન એક ચારમાં વધતું તો સાઇન બીજામાં તો ઘટતું ને, હવે સાઇન ઘટતું તો એનું વ્યસ વધતું, મળી ગયું? હા કે ના? કોટ ત્રીજા ચરણમાં કેવું? કોટ ત્રીજા ચરણમાં કેવું? કોટનું વ્યસ્ત કોણ? ટેન. ટેન બધામાં વધતું તો કોટ બધામાં ઘટતું, કોટ બધામાં ઘટતું, યાદ રહેશે? થઈ ગયું. એટલે આ નોંધ ઉપરથી તે બધા જ રીતે યાદ રહી જાય. હવે તમને કોઈ એમ પૂછે સેક ચોથામાં કેવું? અલા ભાઈ કોસ ત્રીજા ચોથામાં વધે તો આનું વ્યસ્ત ઘટે તો સેક ચોથામાં ઘટે. આવી રીતે ચાર પાંચ તમે મૌખિક ઉદાહરણ લઈને ચેક કરો આ ટેબલમાં, તમારું સાચું જ પડશે. જાઓ યાદ રહેશે પાક્કું? તો આ થઈ ગયું, તમારે નિશાની પણ આપી દીધી, પ્લસ માઇનસ પ્લસ માઇનસ કોઈ પણ ગોખવાન નથી. આ લેક્ચર આવડો, આ લેક્ચર ફરી વાર જોજો, બહુ મજા આવશે, બરાબર? અને આગળ કે ઓલ એસ ટી સી, તો આગળ લખી નાખીએ એક લાઇન. પ્રત્યેક વિધેય ચરણ પ્રમાણે વધતા ઘટતા વિધેય છે. અમુકમાં ઘટે, અમુકમાં વધતા ઘટતા વિધેય છે. અને જે આપણે અક્ષર લખો ઓલ એસ ટી સી, તો ચરણ પ્રમાણે ઓલ એસ ટી સી મુજબ, ચરણ પ્રમાણે ઓલ એસ ટી સી મુજબ વિધેયો લેવા અથવા ધન લેવા. ઓલ એસ ટી સી મુજબ વિધેયો ધન લેવા એમ લખશો તો પણ ચાલશે, યાદ રહેશે પાક્કું? હા, તો હવે હજી થોડી અમથી વાર જોઈ લઈએ. ચાલો હવે આ સાફ કરી રાખું છું, વાંધો નથી ને? એટલું રહેવા દઉં છું. એક ઉદાહરણ લો એટલે વધારે આઈડિયા આવે. માની લો એફ ફ્રોમ એન ટુ આર, એફ એક્સ બરાબર રકમ આપી દીધી છે વન અપોન એક્સ. એફ એક્સ રકમ આપી દીધી છે વન અપોન એક્સ. ચાલો એનમાંથી લેવાની કીધી બે કિંમત લઉં છું, એક લઉં છું પાંચ અને એક લઉં છું બે. હા કે ના? તેનો મતલબ આવું લખાય ટુ લેસ દેન એક્સ લેસ દેન ફાઈવ. પાક્કું? એક્સની કિંમત બે અને પાંચ વચ્ચેની લીધી છે તો હું આ ત્રણે ત્રણને એફ ઓફ ટુ લખી નાખું છું. શું સાચું છે? એફ ઓફ ટુ, એફ ઓફ એક્સ અને એફ ઓફ ફાઈવ. ના ભાઈ, નથી સાચું. કારણ જોઈ લો, એફ ઓફ ટુની કિંમત શોધો વન બાય ટુ, જવાબ આવે પોઈન્ટ પાંચ. એ જ રીતે એફ ઓફ ફાઈવની કિંમત શોધો વન બાય ફાઈવ, જવાબ આવે પોઈન્ટ ટુ. તો અહીંયા મૂકો એફ ઓફ ટુની કિંમત પોઈન્ટ પાંચ લેસ દેન એફ એક્સ લેસ દેન પોઈન્ટ ટુ. શું અસમતા સાચી છે? ના. તો અસમતા કઈ આવે? લેસ દેનની જગ્યાએ શું થઈ જાય? ગેટર દેન. અહીંયા પણ શું થઈ જાય? ગેટર દેન. એફ ઓફ ટુ ને અહીંયા ગેટર દેન, અહીંયા પણ ગેટર દેન. એનો મતલબ અસમતા બદલાઈ ગઈ, અસમતા બદલાઈ ગઈ. બોલો વિધેય કેવું હતું? ઘટતું. વિધેય કેવું હતું? ઘટતું. તમે ગ્રાફ લઈને પણ ચેક કરી શકો, ગ્રાફ લઈને પણ ચેક કરી શકો વિધેય કેવું છે? ઘટતું. યાદ રહેશે? વિધેય ઘટતું હતું એટલા માટે ઓટોમેટિક અસમતા બદલાઈ ગઈ. ચલો લખી નાખજો ક્લોઝ કરીને. આગળનો દાખલો બીજો એકાદો જોઈએ કે એટલે આ જે તમે અસમતામાં તમે ગેટર ધેનનું લેસ ધેન કર્યું એ ખાસ ધ્યાન રાખવાનું, નોંધ કરીને લખી દઉં છું. અસમતામાં વિધેયનું મૂલ્ય મેળવતી અથવા તો શોધતી વખતે વિધેય ઘટે છે કે વધે તે
नक्की करवू, विधेय वधे छे के घटे ते नक्की करवू। जो विधेय वधे तो असमता न बदलाय अने विधेय घटे तो असमता बदलाई जाए, याद रहेशे। चलो एक बीजो दाखलो लीए, उदाहरण के 0 < θ < π/2, 0 < θ < π/2 कया चरण की बात करे छे? प्रथम चरण। हवे प्रथम चरण में मारे साइन विधेय दाखल करूँ छे। क्यों विधेय दाखल करूँ छे? साइन विधेय। तो चलो sin 0 < θ < π/2, विचारो साइन जीरो की किंमत तो जीरो ने, लेस देन साइन थीटा की किंमत तो के साइन थीटा, साइन पाई बाय टू की किंमत तो के वन। बोलो असमता साची छे के जवाब तमारो जीरो ने वन नी वच्चे छे? हाँ, असमता साची छे। प्रथम चरण छे साइन विधेय, तो असमता में विधेय नु मूल्य शोधती वक्त विधेय घटे छे के वधे ते नक्की करवानो, तो विधेय क्यों आपणे लीधो? तो के साइन। क्या चरण नी वात करे छे? प्रथम। बोलो प्रथम। साइन अपर एरो विधेय वधे, वधे तो असमता न बदलाय, घटे तो असमता बदलाय। तो अहीं लखी दऊं छुं साइन केवुं वधतुं, साइन केवुं वधतुं, याद रहेशे पक्कुं। आ किंमत मूको ने पछी वधारे आईडिया आवशे, पहेला नहीं आवे। बीजो एकादो दाखलो लईए, खोटो नंबर 2। 0 < θ < π/2, कॉसनी वात करवी छे। बोलो cos 0 < θ < π/2, 0 પાસે કોસનું મૂલ્ય 1 < θ cos π/2, પાસે જવાબ 0। શું અસમતા સાચી છે? ના, અસમતા સાચી નથી। 1 મોટા થાય અને 0 નાના થાય, એ જ રીતે કોસ 0 મોટા થાય, કોસ પાઈ બાય 2 નાના થાય, લીધું તો લેસ ધેન, મળ્યું ગ્રેટર ધેન, અસમતા બદલાઈ ગઈ। કારણ વિધેય ઘટતું, વિધેય ઘટતું, કોસ ઘટે છે એવું નથી કહેતો, ચરણ જોઈને નક્કી કરવાનું। પ્રત્યેક વિધેય ચરણ પ્રમાણે વધતા ઘટતા વિધેય છે। કયા ચરણની વાત કરે છે? પ્રથમ। પ્રથમમાં કોસ કેવા? ડાઉન એરો, ઘટે, હા કે ના? પ્રથમમાં કોસ ઘટે, યાદ રહેશે પક્કું। હજી એક દાખલો લઈએ, ચાલો નંબર π < θ < 3π/2, નંબર 3। π < θ < 3π/2, એકમ વર્તુળ, પાય અહીંયા આવે, 3π/2 અહીંયા આવે, ત્રીજા ચરણની વાત કરે છે। કયા ચરણની? ત્રીજા। ચલો સાઇન વિધેય દાખલ કરવું છે, તો બોલો sin π sin θ sin 3π/2, પાય પાસે, સાઇન પાય, પાય પાસે આવશે જવાબ 0। સાઇન પાય 0 < θ 3π/2, પાસે જવાબ તો કે -1। શું અસમતા સાચી છે? ના, લેસ ધેનનું ગ્રેટર ધેન, અહીંયા પણ લેસ ધેનનું ગ્રેટર ધેન, અસમતા બદલાઈ ગઈ। કારણ કે સાઇન ત્રીજા ચરણમાં ઘટે, ત્રીજા ચરણમાં ઘટે, અને તમને દેખાય જ છે તૃતીય ચરણ સાઇન ઘટે, તૃતીય ચરણ સાઇન ઘટે, યાદ રહેશે। તો એટલે સુધી રાખીએ, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં। થેન્ક યુ। કમ્પ્લીટ લખજો, આખો લેક્ચર જોશે અને મજા આવે એવું છે, જાતે બનાવવાની ટ્રાય કરશો ટેબલ તો વધારે મજા આવશે। બાકી મારામાંથી એમને કોપી કરશો તો લખી નાખશો, અઠવાડિયા પછી